હિન્દુ સમાજની આસ્થા પર થતા આઘાતો અને પ્રતિઘાતો પર હિન્દુ સમાજે સાવરકુંડલામાં આપ્યું આવેદનપત્ર. સાવરકુંડલામાં વર્ષો જૂના મંદિર હટાવવા બાબતે હિન્દુ સમાજમાં રોષ. મોટી સંખ્યામાં મામલતદારને આપ્યું આવેદનપત્ર. સાવરકુંડલા શહેરમાં ગત દિવસીથી ધાર્મિક દબાણોનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. શહેરના તંત્ર દ્વારા 36 ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે, જેમાં દેવી દેવતાઓના મંદિરો અને અન્ય ધાર્મિક સ્થાપનોનો સમાવેશ થાય છે. આ નોટિસનો વિરોધ કરતા સાવરકુંડલાના હિન્દુ સમાજ અને વેપારી સંગઠનો દ્વારા સાવરકુંડલા શહેર સજ્જડ બંધ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન હિન્દુ સમાજના લોકોએ આજ રોજ તારીખ 20 જુલાઈ 2024 શનિવારના રોજ મામલતદારને આવેદનપત્ર આપીને તમામ હિન્દુ મંદિરો ન તોડવા માંગ કરવામાં આવી હતી. આ આવેદનપત્રમાં સંતો, મહંતો અને હજારો હિન્દુ સમાજના લોકોની હાજરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગત તારીખ 17ના રોજ સાવરકુંડલાના વિવિધ 34 હિન્દુ મંદિરોના જે પૌરાણિક મંદિરો છે એના તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી, જેના વિરોધની અંદર સમસ્ત હિન્દુ સમાજની અંદર ભારે રોષ હતો. આ રોષના પગલે આજ રોજ મામલતદાર સાહેબને એક આવેદનપત્ર સાવરકુંડલા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આપવામાં આવ્યું છે કે આગામી 24 કલાકની અંદર જે નોટિસો પ્રતિસ થઈ છે એ જ મંદિર નહીં તોડવાની નોટિસ લગાડી દેવામાં આવે. અન્યથા 24 કલાક પછી સમસ્ત હિન્દુ સમાજ આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર થશે. એટલે તંત્રને આ તકે વિનંતી કરીએ છીએ કે આ મંદિરો તોડવાની જે નોટિસ અમારા 150 વર્ષ જૂના મંદિરો છે એને તોડવાની નોટિસ આપીને ગેરવ્યાજબી છે. અમારા સંતો પણ ખૂબ રોષ છે, સમસ્ત હિન્દુ સમાજ ખૂબ રોષમાં છે અને લાગણી અને માગણી સમજી અને છેલ્લી તક આપીએ 24 કલાકમાં પાછું લઈ લેજો. જય શ્રી રામ. હું મહાન શ્રી નારાયણદાસ સાહેબ કવિ ટેકરી સાવરકુંડલા. આજના રોજે હજારો વેપારી લોક, ગામના હિન્દુ સંગઠન બધા સભ્ય મળી આજે મામલદારશ્રીને આવેદન આપ્યું છે. મામલદારશ્રીને આવેદનમાં એવું અમે જાણ કર્યું છે કે જે આપના દ્વારા નોટિસ જે 36 ધાર્મિક સંસ્થાને જે આપવામાં આવ્યું છે એ નોટિસ વાપસ લે, કારણ કે ધાર્મિક સ્થળ છે ઓર ધાર્મિક સ્થળમાં હજારો લોકોને શ્રદ્ધાનું કેન્દ્ર છે ઓર એ પૌરાણિક સ્થળો છે. જે આ સ્થળ તૂટ જવાથી હજારો લાખો શ્રદ્ધાળુઓને આઘાત પહોંચશે, જેને કારણે સમાજમાં અસંતોષ પેદા થશે ઓર અસંતોષ જ્યારે થાય ત્યારે સમાજમાં અસમાનતા થશે ઓર લોકોમાં શાંતિની માહોલ વિખાઈ જશે. એટલે અમે મંદારશ્રીસે સરકારશ્રીસે નિવેદન કરીએ છીએ કે આપ એને ઉપર પૂર્ણ વિચાર કરી ઓર એ નોટિસ બધા વાપસ લે, તાકી સમાજમાં શાંતિ બના રહે, કોઈ પ્રકારની આંદોલન ન થાય. મંદિરને નોટિસ આવ્યો, મંદિર તૂટશે તો સમાજમાં વિઘ્ન થશે, અસંતોષ થશે ઓર અસંતોષ ન હોવાના કારણે આંદોલન થશે, જેને કારણે સમાજમાં અશાંતિના માહોલ પેદા થશે. એવું ન થાય ઓર કોઈ પણ સાધુ સંત કે સમાજના કોઈ પણ લોક એવું નથી ઈચ્છતા કે એવું આંદોલન થાય ઓર એ મંદિર તૂટે એવી કોઈની ઈચ્છા નથી. એટલે આપ શ્રી નિવેદન છે કે આપ એને નોટિસ પરત લઈ લેશો એવી પ્રાર્થના. મારું નામ જગદીશભાઈ જાણી. આજે શ્રી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેના સંદર્ભમાં સાવરકુંડલા શહેરમાં આવેલ ધાર્મિક જગ્યાઓ ઉપર નોટિસ આપવામાં આવી કે આ જગ્યાઓ નીકળે, અને તેના વિરોધમાં સાધુ સંતો અને ગ્રામ લોકોએ જઈને મામલતદારશ્રીને વિનંતી કરી અને આવેદનપત્ર આપ્યું કે આ કામ ન થાય અને રોકી રાખે તેવી વિનંતી કરી.